एक विधि छे, बहु सरल ने सहज विधि छे परम तत्व ने प्राप्त करवानी। अने ये सरल मा सरल विधि ने प्राप्त करवा माटे तमारे सुरताधारी संत कोई उलट लगावे ध्यान, मन पवन ने धीर करी अने भूले देह नो भान। ले मन बुद्धि चित अहंकार इंद्रियो ए बधुं भूत ने भविष्य मा ट्रावेलिंग करे। वर्तमान ना समय मा रहेवा वाली कोई सरल मा सरल विधि होय तो ये से श्वासो नी सरगम। आपड़ी जे श्वासो नी सरगम छे ने, ये श्वासो नी सरगम ये एक सरगम एवी छे जे सरगम वर्तमान मा ज होय। आपड़ो जन्म थाय त्यांथी मृत्यु सुधी ई वर्तमान मा ज रहे। श्वास અને ઉશ્વાસની ગતિ અને એ પવનની ગતિ છે, તેને સૂર્ય ચલાવે છે અને ચંદ્રમા છે તે વિચારોની ગતિને ચલાવે છે અને વિચારો મન છે તે વિચારોનો સમૂહ છે। મનનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી પણ એક વિચારોનો સમૂહ છે, પણ એનું એક નામ બહુ સરસ છે, મનનું નામ છે સોહમ। અને સોહમ ઉપાસના કરવાથી હાવ સરળમાં સરળ અને સહજમાં સહજ માનવ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે અને એ માર્ગ છે સોહમ ઉપાસના। તો સોહમ ઉપાસના એવી રીતે કરવાની કે મન જે પવનની ગતિ છે તેના ઉપર આપણે સોહમ મંત્રને ચડાવવાનો છે। એટલે સોહમ મંત્રને મનની ગતિ ઉપર ચડાવવા માટે તમારે ચારે વાણીને બંધ કરવી પડે, પરા પૈસંતી મધ્યમમાં અને વિખરી। કારણ કે આ મંત્ર છે એ વાણીથી ઉચ્ચારણ કરવાનું નથી એમ। આ જે મંત્ર છે ને એ મંત્રને તમારે ખાલી શ્વાસો સાથે જોડી દેવાનો છે। જે પવનની ગતિ છે તેની સાથે તમારે સોહમ મનની ગતિને જોડી દેવાની છે। તો આવી રીતે જોડવાની છે, દેખો આ પૂરક બહારથી અંદર પ્રાણ લીધો અને સાથે સો બહારથી ચાલુ થાય અને નાભીમાં પૂર્ણ થાય ત્યાં સુધી સો, અને નાભીમાંથી ઉઠી અને બારે સમાપ્ત થાય તેને કહેવાય હમ, સો હમ। તો વાણીથી બોલવાનું નથી પણ શ્વાસોમાં ભજવાનો છે આમ। આવી રીતે તમારે ટાઈમ સાથે મેજર કરવાનો છે, પવનની ગતિને મન સાથે મેજર કરવાની છે। એટલે મન અને પવનની ગતિ એક થઈ જાય, પછી મન અને પવનને સમય સાથે જોડવાના છે। તો 24 કલાકની અંદર 21,600 શ્વાસા ચાલે, એ જાપ અજંપા છે। તો આ અજંપા જાપની વિધિ છે, 24 કલાકનો અનુષ્ઠાન છે। એટલે જેને બી દશરથ બાપુના સાનિધ્યમાં રહી અને 24 કલાકનો અનુષ્ઠાન કરવું હોય અજંપા જાપનું, તો બધાય આબુ આઈ જાઓ। જય ભગવાન, ભેગી મેળવી।